નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ નેચર બાયોલોજીમાં. મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં યુકેરિયોટિક સેલ એટલે કે સુકોષકેન્દ્રી કોષ વિશે અભ્યાસ કર્યો. હવે આપણે એમની અંગિકાઓ વિશે અભ્યાસ કરીશું. કે આજના લેક્ચરમાં આપણે ત્રણ અંગિકાઓ એટલે કે કોષ દિવાલ, અંતઃકોષરસજાળ અને ગોલગી પ્રસાધન વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે સુકોષકેન્દ્રી કોષની કોષ દિવાલ વિશે જોઈએ તો એ કોષની સૌથી બહારનું આવરણ છે અને આ કોષ દિવાલ એ ફૂગ એટલે કે ફૂગની કોષ દિવાલ છે એ કાયટીનની બનેલી છે જે પોલિસેક્રાઇડ છે. તરુણ વનસ્પતિની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે અને એકબીજા સાથે જોડાય છે અને આ તરુણ વનસ્પતિ પછી એમની કોષ દિવાલ ભેગી થઈને એમાં હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, સુબેરિન નામના દ્રવ્યો ઉમેરાય અને દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરે છે. આ જે તરુણ વનસ્પતિમાં જે પ્રાથમિક કોષ દિવાલ રહી એ પ્રાથમિક કોષ દિવાલ એ વિભાજન પામવાની ક્ષમતા ખૂબ જ ધરાવે છે અને ધીમે ધીમે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે એટલે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય છે. લીલીની કોષ દિવાલ, મિત્રો, ખાસ પ્રશ્ન આવ્યો પૂછાતો હોય છે તો એ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ એક કોષ છે અને આ બીજો કોષ છે. એ બે કોષોના દિવાલ વચ્ચે એક દ્રવ્ય આવેલું હોય છે અને આ જે પટલ જે બે કોષોને જકડી રાખે છે એને આપણે મધ્ય પટલ કહીશું અને આ મધ્ય પટલમાં જે દ્રવ્ય આવેલું છે એને આપણે કેલ્શિયમ પેક્ટેટ તરીકે ઓળખીએ છીએ. આ બાબત આપણે ખાસ નોંધ લેવાની છે. આ બે જે મધ્ય પટલ રહ્યા એમાં કોષરસીય તંતુ એટલે કે પ્લાઝ્મોડેસ્મોટા આવેલા હશે અને દ્રવ્યોના અવર જવર માટે જવાબદાર છે અને કોષોને એકબીજા સાથે જકડી રાખે છે. મિત્રો, કોષ દિવાલના આપણે કાર્ય જોઈએ તો એ કાર્યમાં આ કોષોને આકાર આપે છે, કોષોને યાંત્રિક નુકસાન તેમજ ચેપ સામે રક્ષણ આપે છે. ત્યારબાદ બે કોષો વચ્ચે દ્રવ્યોનું અવર જવર થવા દે છે, બે કોષોને જકડી રાખે છે. આમ કોષ દિવાલ એ ઘણા બધા કાર્યો કરે છે. મિત્રો, અંતઃકોષરસજાળ વિશે એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વિશે આપણે જોઈએ તો આ અંતઃકોષરસજાળ એ સમગ્ર કોષના કોષરસમાં પથરાયેલ એક નલિકામય રચના છે અને આ બધી નલિકાઓ ભેગી મળે અને આખું જાળા સ્વરૂપ રચના બનાવે છે. આ અંતઃકોષરસજાળ એ એમની જે નલિકા છે એ નલિકાને આપણે શિષ્ટની કહીશું અને આ જે અંતઃકોષરસજાળ છે એ અંતઃકોષરસજાળ કોષકેન્દ્ર પટલ અને કોષરસ પટલ એમ બંને સાથે સંપર્કમાં હોય છે. આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની છે. આ અંતઃકોષરસજાળ છે એ એમની બાહ્ય સપાટી પર કણો એટલે કે રિબોસોમની હાજરી અને ગેરહાજરીના લીધે બે પ્રકાર પાડેલા છે. એક છે કણિકામય અંતઃકોષરસજાળ જેને આપણે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષરસજાળ કહીશું અને બીજું કણિકાવિહીન અંતઃકોષરસજાળ એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષરસજાળ કહીશું. જે અંતઃકોષરસજાળની સપાટી પર કણો એટલે કે રિબોસોમ્સની હાજરી હોય એને આપણે આરઈઆર કહીશું. આ આરઈઆર છે એ પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર છે. આપણે ખબર છે મિત્રો કે જ્યાં રિબોસોમ્સ હોય એ પ્રોટીન નિર્માણ કરે છે. એવી જ રીતે જે અંતઃકોષરસજાળની બાહ્ય સપાટી પર રિબોસોમ્સ હાજર ના હોય એટલે કે કણો હાજર ના હોય એને આપણે એસઈઆર એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીશું. જે લિપિડ, સ્ટીરોઇડલ અને અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. આ પ્રશ્ન મિત્રો ઘણી વાર પૂછાય છે એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે આરઈઆર છે એ ફક્ત પ્રોટીનનું જ નિર્માણ કરે અને એસઈઆર છે એ લિપિડ, સ્ટીરોઇડ અને અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે છે.
મિત્રો આપણે ગોલગી પ્રસાધન વિશે આપણે જોઈએ તો 1898 માં કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે આ ગોલગી પ્રસાધનની શોધ કરી જે ચપટી પટલમય અને નલિકાયુક્ત રચના છે જેને જે ચપટી છે એ બિંબાકારની હોય છે અને જેને આપણે શિષ્ટની કહીએ છીએ આ શિષ્ટની ચાર અથવા આઠ એવી રીતે एक बीजा ने थप्पी में गोठवणी धराय और आखी गोलगी प्रसादन की रचना करे छे। आ सिस्टर्नी नो व्यास ए 0.5 थी 1 माइक्रोमीटर होय छे। आ आपणे जोईए के एनो कार्य शुं, तो आपणे जोशुं के प्रोटीन निर्माण सौप्रथम अंतःकोशरस जाळमां थाय छे, त्यार बाद ए प्रोटीन गोलगी प्रसादनना शीश छेड़े आवे छे, ए शीश छेड़ामांथी अंदर कूटिकाओ स्वरूपे निर्माण थाय छे, ત્યારબાદ એના ટ્રાન્સસીડે આવશે અને પછી પરિપક્વ થઈ અને કોષરસમાં મુક્ત થાય છે। આ ક્રમ પણ ઘણીવાર પૂછાતો હોય છે અને આ જે ગોલગીકાય છે એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું મુખ્ય નિર્માણ સ્થાન છે। એટલે કે જે પ્રોટીન બન્યું એ પ્રોટીન સાથે ગ્લાયકો એટલે કાર્બોદિત જોડાશે, એટલે કે ગ્લાયકોસાયલેશન પ્રક્રિયા થશે અને પ્રોટીન સાથે લિપિડ જોડાશે, એ ગ્લાયકોલિપિડ નું નિર્માણ કરે છે। એટલે કે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ નું મુખ્ય નિર્માણ સ્થાન એટલે ગોલગી પ્રસાધન। બીજું એક પૂછાય છે મિત્રો કે લાઇસોઝોમ છે કે જે આત્મઘાતી અંગિકા કહીએ છીએ એનું નિર્માણ પણ ગોલગી પ્રસાધનમાં પુટિકાઓ સ્વરૂપે થાય છે, આ બાબત પણ આપણે ધ્યાન રાખવાની છે। मित्रों गोल्गी प्रसादन ना कार्य जुए तो जे संश्लेषित द्रव्यो जे निर्माण पामे छे ए द्रव्यो ना पुटिकाओ स्वरूपे गोठवानु कार्य करे छे। बीजो ग्लाइकोप्रोटीन अने ग्लाइकोलिपिड ना संश्लेषण नु कार्य करे छे अने त्रीजो लाइसोजोम्स मा जे हाइड्रोलेज उत्सेचको जोवा मळे छे आ उत्सेचको ना निर्माण माटे नु पण कार्य करे छे। मित्रों आ वीडियो ने लाइक करो, सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकन ने जरूर थी दबाओ जेथी आवनार वीडियो ना नोटिफिकेशन तमने मळता रहे।